નવસારી જિલ્લાના ગણદેવીના વતની અને હાલમાં અમેરિકાના એટલાન્ટા ખાતે સ્થાયી થયેલા મોટલના મેનેજર તરીકે કામ કરતા મેહુલભાઈ વશીની અશ્વેતોના હાથે હત્યા કરવામાં આવતા તેમના પરિવારજનોમાં આઘાત વ્યાપી જવા પામ્યો છે. મૃતક મેહુલભાઈ વશીના પિતા રવિન્દ્રભાઈ મગનભાઈ વશી ગણદેવી ખાતે રહે છે અને બિલીમોરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થઈ ગયા છે. મૂળ ગણદેવીના રહી છે અને બિલીમોરા હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક રવિન્દ્રભાઈ મગનભાઈ વશીના દીકરા મેહુલભાઈ વશીની અમેરિકામાં હત્યા થઈ છે. તેની પત્ની બે દીકરી સાથેના અમેરિકામાં જોર્જિયાના ઓગસ્ટા ઇવાસ્ટમાં રહે છે, જ્યારે મેહુલભાઈ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કાર્ય કરતા હતા અને ત્યાં જ રહેતા હતા. આજકાલ અમેરિકામાં અશ્વેતોના હાથે ભારતીયોની હત્યા થવાના ગુનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ગુજરાતી યુવાન મેહુલ વશીની અમેરિકામાં અશ્વેતોએ હત્યા કરતા ગણદેવી અને બિલીમોરામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મૃતક મેહુલભાઈના સસરા ગણદેવી સિનિયર સિટીઝન ગ્રુપના ઉપપ્રમુખ ઠાકોરભાઈ દેસાઈએ અને તેમના અત્રે રહેતા અને અન્ય પરિવારજનોને શોકની લાગણી વ્યક્ત કરી છે. હત્યા કરનારા સામે તાકીદે પગલા ભરવા માંગ કરી છે. મોટેલમાં નશામાં ચૂર અને અશ્વેતે મેહુલ વશી ઉપર હુમલો કરી હત્યા કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ગણદેવી નગરના સિનિયર સિટીઝનના હોદ્દેદારો પણ આ બાબતે ખૂબ જ ચિંતિત હોવાનું અત્રે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે મેહુલભાઈ વશી ગણદેવીના મહેતા અને સિનિયર સિટીઝન ગ્રુપના ઉપપ્રમુખ ઠાકોરભાઈ દેસાઈના જમાઈ છે. મેહુલભાઈની પત્ની હેતલ એટલાન્ટાના એક ફેક્ટરીમાં જોબ કરે છે અને પોતાના બ્યુટી પાર્લર ચલાવે છે. મોટી દીકરી આરોહી અને નાની દીકરી બિરવા અભ્યાસ કરે છે. ગણદેવી સિનિયર સિટીઝન ગ્રુપના ઉપપ્રમુખ અને મૃતકના સસરા ઠાકોરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મારા જમાઈ મૃતક મેહુલભાઈના વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર હતા. આ મોટેલ એરપોર્ટની પાસે આવેલી છે, એનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે, તેથી માત્ર 5 જ રૂમ મોટેલમાં કાર્યરત હતા. બાકીની 100 જેટલી રૂમ રિપેરિંગમાં હોય મારા જમાઈ સાથે આ બાબતે કોઈક બોલાચાલી થતા અશ્વેત યુવાનો એમનું ગળું દબાવી હત્યા કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.